નમસ્કાર દર્શક દોસ્તો સુરત ચરણના ચૂંટણી ચક્રવ્યુહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે ટક્કર કોંગ્રેસના વરાછા મત વિસ્તારના ઉમેદવાર શ્રી ધીરુભાઈ ગજેરા સાથે ટક્કર માજી ધારાસભ્ય શ્રી ધીરુભાઈ ગજેરા સાથે ટક્કર ભારતીય જનતા પાર્ટીના કુળમાંથી કોંગ્રેસની અંદર સેટ થઈ ગયેલા ધીરુભાઈ ગજેરા સાથે સૌથી પહેલા તો પ્રશ્ન ધીરુભાઈ ભારતીય જનતા પાર્ટી છોડીને ઘણા વર્ષો થયા કોંગ્રેસની અંદર સેટ થવાયું છે ખરું કોંગ્રેસના વિચારોની સાથે હવે તમારો મનમેળ થાય છે ખરો કોંગ્રેસની વિચારધારાની સાથે આપનું જે વ્યક્તિત્વ છે એ કેટલું સુયોગ્ય રીતે બંદોબેસતું બેસે છે તે બહુ મોટો પ્રશ્ન છે તેનાથી આપણે આજની વાતની શરૂઆત કરીશું દર્શક મિત્રો પ્રથમ તો આપને નૂતન વર્ષ અભિનંદન આપું છું નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના નવું વર્ષને નવી સરકાર બનાવો એ આપણે અપીલ પણ કરું છું ભાઈ શ્રી નિખિલભાઈ ખૂબ અઘરો પ્રશ્ન પૂછ્યો છે છતાં પણ કો ભાજપના કુલમાંથી આવેલા કોંગ્રેસમાં સીટ થઈ ગયો હોય તો જ વિધાનસભાની બે હજાર સાતની ચૂંટણી લીડો બે હજાર નવની લોકસભાની ચૂંટણીની મને ટિકિટ આપી પાર્ટીએ અને બે હજાર બારની અંદર વિધાનસભાની પણ ટિકિટ આપી અને પાર્ટીએ મને ઉપપ્રમુખ પણ બનાવ્યો છે અને મારી કામગીરીથી પાર્ટી સંતુષ્ટ છે અને મને પણ સંતુષ્ટ એ વાતનો છે કે કોંગ્રેસમાં પૂરી લોકશાહી છે નાનામાં નાનો કાર્યકર્તા સેટ સેન્ટર સુધી લડી શકે છે ત્યારે ભાજપમાં શું છે સર છે ભાજપનો કાર્યકર્તા કોઈ બોલી શકતો નથી અવાજ કરે માત્ર એક જ વ્યક્તિ નિર્ણય લે ભાજપના પ્રદેશ પ્રમુખનો પણ નિર્ણય ચાલતો નથી ભાજપના પ્રમુખનો પણ નિર્ણય ચાલતો નથી માત્ર ને માત્ર એક જ વ્યક્તિ જે કે એ જ થાય એ ખરેખર શરમ આવું શાસન તો આવી આવી હતી કે પાર્ટી ન ચાલે કોઈ વસ્તી ન ચાલે માત્ર ને માત્ર બધા સુભાના ગાંઠિયા છે સંગઠનમાં હોય કે મંત્રીમંડળ હોય બધા જ એક વ્યક્તિની આરતી કરે છે એની કરતાં કોંગ્રેસમાં સામાન્ય માણસ પણ સામાન્ય સામાન્ય માણસની સામે લડી એટલે હું સેટ છું એટલે કે ક્યાં લોકશાહી છે કદાચ વિચારના મતભેદ તો ઘરમાં હોય પતિ પત્ની વચ્ચે હોય ભાઈભાઈ વચ્ચે હોય એનો મતલબ એવું નહીં સાચા શુદ્ધ વિચાર એ પોતાની રજૂઆત તો કરી શકે જ્યારે ભાજપમાં તે કોઈ રજૂઆત જ નથી કરી શકતો આજે મેયર હોય કે સ્ટેન્ડની કમિટી ચેરમેન હોય કે મંત્રી હોય કે પ્રદેશ પ્રમુખ હોય પણ એનો અવાજ ભાજપમાં જીરો રાઈટ એટલે ધીરુભાઈ ગજરાને એવું સ્પષ્ટપણે માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહીના નામે મિંડુ છે તેવું તેઓ કહેવા માંગે છે ધીરુભાઈ ચાલો એ વાતને જવા દઈએ આપણે કહ્યું બે હજાર સાતમાં આપ ધારાસભા લેજ્યા બે હજાર નવમાં લોકસભા નડ્યા અને બે હજાર બારની અંદર હવે ફરી પાછી એક વખત વિધાનસભા તમે લડી રહ્યા છો આટલી બે હાર પછી પણ તમે લોકસંપર્કનું કાર્ય કેવી રીતે ચાલુ રાખ્યું દેટ ઇઝ નંબર વન અને નંબર ટુ એ જ લોકસંપર્ક દ્વારા આપણે વરાછા વિસ્તારમાંથી ઉમેદવારું કરવાનું શા માટે પસંદ કર્યું આપ કતારગામ વિસ્તારમાં રહો છો તે છતાં પણ એનું કારણ છે હું બે હજાર સાત અને નવની લોકસભા લડ્યો પણ છતાં પણ કારણ કે બે હજાર નવની લોકસભાની અંદર હું ત્યાં પ્લસમાં રહ્યો અને સૌથી વધારે ભલે હું ચૂંટાતો આ વિસ્તારમાં સૌથી વધારે મેં કતારગામની અંદર કામગીરી સારી કરી ત્યાં પણ સારી કરી અને ત્યાં મને લોકોએ સૌથી વધારે લોકો સમજી શકાય અને અહીંયા કોઈ પણ અમુક કંઈક કાવા દાવાના હિસાબે મને કતારગામમાં માઈશ્યો બાકી લોકોથી કામગીરીથી ખુશ પણ કંઈક કાવા દેવાના હિસાબે અહીંયા મતલબમાં હું માઇનસ ગયો અને વરાછામાં હું અગિયાર હજાર પ્લસમાં ત્યાર પછી મેં મારો લોકસંપર્ગ ચાલુ રાખ્યો કારણ કે આ જ કાર્યાલય મારી ઓગણીસો ચોર્યાસીથી ચાલું ઓગણીસો ચોર્યાસી કાઉન્સિલર પાલ ત્યાંથી એટલે કાઉન્સિલ દસ દર વર્ષથી મારું કાર્યાલય ચાલુ લોકસંપર્ક ચાલુ રહ્યો પંદર વર્ષ ધારાસભ્ય રહ્યો ત્યાર પછી ધારાસભ્ય હારવા છતાં મેં મારું કાર્યાલય ચાલુ રાખ્યું પાંચ જણાનો સ્ટાફ છે ઉલ્ટાનો બે કરતાં બે જણાનો સ્ટાફ મેં વધાર્યો મારું કાર્યાલય કોઈ દિવસ બંધ ન રવિવાર કે શનિવાર લોકોના મારી પાસે જેટલા આવે એની લોક ફરિયાદ શક્ય એટલી મેડિકલની ત્યાર પછી પ્રવેશની બીજી ફરિયાદો મેં સાંભળી અને પ્રવાસ પણ મેં ચાલુ રાખ્યો હારવા છતાં મેં રાજ્યના વિવિધ તાલુકાનો પાંચ વર્ષમાં પ્રવેશ કર્યો એકસો ને ઓગણસાઠ તાલુકાનો પ્રવાસ કર્યો રાજ્યની અંદર બે દિવસ ગાંધીનગર સત્તરે તો હારવા છતાં અને લોકોની કામગીરીની લોકોની વચ્ચે રહ્યો જેથી કરીને મને ત્યાંના લોકોએ વરાછાના લોકોએ ખૂબ મને ખાતરી આપી કે આ વખતે આપણે કચ્છ કચાવીને પણ તમને મત આપીશું અને તમને જીતાડીશું જેથી મેં એ વિસ્તારનો પરથી પસંદ કર્યો અને ત્યાં પ્લસમાં પણ હતો અને જેથી કરીને મેં ત્યાં વધારે પસંદગી કરી અને આ વખતે ચૂંટણીની અંદર રીટર તમે જોઈ શકશો કે ગયા વખત કરતાં અહીંયા લોકસભાના અગિયાર હજાર પ્લસ કરતાં આ વખતે વધારે પ્લસમાં હું જીતીશ જીતનો આશાવાદ ધીરુભાઈ અત્યારે સેવી રહ્યા છે ધીરુભાઈ જાતિવાદનું સમીકરણ આપણને સૌને ખૂબ અભળાઈ જાય તેવું રીતે વળગી પડ્યું છે કોઈ પણ ઉમેદવારની પસંદગી કરવાની હોય તો જ્ઞાતિ જાતિના સમીકરણો સૌથી પહેલાં આગળ કરવામાં આવતા હોય છે એક તરફ બંને પાર્ટીઓ વાત કરે છે કે જ્ઞાતિ જાતિના ભેદભાવ ન હોવા જોઈએ કોમવાદ ન હોવો જોઈએ ભાષાવાદ નહીં હોવો જોઈએ પ્રાંતવાદ નહીં હોવો જોઈએ બિનસંપ્રદાયિકતાની વાતો થાય છે બિનસંપ્રદાયિકતા એટલે હિન્દુ મુસ્લિમ એવું નહીં પણ જાતિ જાતિ વચ્ચેનો પણ જો ભેદભાવ હોય તો તે સાંપ્રદાયિકતા જ કહેવાય આવી કમનસીબી આપણા સમાજની શા માટે છે સૌથી વધારે તો એનું કારણ છે જેને સત્તા ન હોય અને સત્તા લેવી હોય એને કોમમાં ભડકાવે દાખલા તરીકે ઓગણીસો ને નેવુંની અંદરથી રામ જન્મભૂમિ યાત્રાથી માંડીને શરૂ કરીએ તો હિન્દુ મુસ્લિમને લડાવવાનો ભાજપે પ્રયત્ન કર્યો ત્યારે અમારી પણ ગેરસમજ હતી અને સૌથી વધારે આખા દેશભરની અંદર ત્યારબાદ બે હજાર બેમાં પણ ગુજરાતની અંદર સૌથી વધારે કોમમાં ભડકાવવા પ્રયત્ન કર્યો આપ જાણો આખું ગુજરાત હિન્દુસ્તાન દુનિયા આખી જાણે છે અને હવે એને સત્તા ટકા વા બે હજાર સાતની અંદર પણ કોમવાદનો તમને સાથ લીધો તમને કીધું બે હજાર સાતની અંદર પણ એણે સૌરાબ્દીનો આશરો લીધો એણે જનરલ ઝિયાનો આશરો લીધો એણે મતલબમાં દાખલા તારી પાકિસ્તાનની અંદર કંઈ ના દાખલાઓ પર જો એને ગુજરાતની ચૂંટણી હોય અને પાકિસ્તાનના દાખલા ઉપર ચૂંટણી લડતા અને જેથી કરીને કોમવાદ ભગવાનું કામ તો સૌથી વધારે ભાજપના આજેના મુખ્યમંત્રીએ કર્યું છે અને સૌથી ક્રિમિનલની અંદર સૌથી વધારે જો કોમવાદી હોય તો આ તત્વ છે અને એને કોઈપણ હિસાબે સત્તા ટકા ભાઈભાઈને પણ લડાવે કોમ કોમને લડાવે એવું અમારા સૌરાષ્ટ્રવાસીની અંદર પણ કોમ કોમને લડાવવાનું કામ કર્યું છે જિલ્લા જિલ્લાને લડાવવાનું કામ કર્યું છે કોંગ્રેસની અંદર આવું નથી કોંગ્રેસની અંદર તો દરેક સમાજ છે અંદરમાં જેથી કરીને લડાવી શકો જ નહીં ભાજપમાં નથી અમુક અમુક વ્યક્તિનું મહત્ત્વ છે એ સિવાય નથી એટલે ભાજપની અંદર આ મૂળ બહુ પસી ગયા બાકી આજનો દિવસમાં લોકો પ્રજા ખૂબ સમજી ગયા છેલ્લા બાર વર્ષમાં કે આ આપને લડાવાનું જ કામ કરે છે એટલે આ વખતે વરાછા રોડ ઉપર કે કતારગામ કે કોઈપણ જગ્યાએ ગાતીના સમીકરણો છે માત્ર ને માત્ર મોદી અત્યાર સુધી ચલાવ્યા છે ભાજપના મુખ્યમંત્રીએ એ હવે એની આ બધી મતલબમાં જૂની કેસટ પૂરી થઈ ગઈ છે લોકો સમજી ગયા છે કે માત્ર ને માત્ર પોતાને મત જોઈએ છે પોતાના આશરા માટે પોતાની સત્તા માટે આપને લડાવે છે અને એને લડાવા સિવાય કામ કર્યું નથી લોકો સમજી ગયા છે એટલે હવેના સમીકરણો કામ નહીં કરે અત્યાર સુધી જેનું જૂઠું ચાલ્યું જોરથી બોલ્યું ચાલ્યું વારંવાર બોલ્યું ચાલ્યું બધું ચાલ્યું પણ હવે લોકો બહુ સમજી ગયા બાર વર્ષના અંતે માત્ર ને માત્ર ખોટી વાહવ્યાત વાતો કરી અને એણે કશું ગુજરાતનું કર્યું નથી માત્ર ઉત્સવ સિવાય કશું નથી સન્માન સિવાય કઈ નથી કર્યું માત્ર રેલીઓ સિવાય કઈ નથી કર્યું અને પ્રજાના પૈસા જે પ્રજાના વિકાસના પૈસા કરના પૈસા એ વિકાસમાં પ્રસિદ્ધિ પાછળ કે આ માણસ બંદર વસ્તમાં કાંઈ નથી કર્યું ગુજરાતમાં વાત વાતો કરે છે માત્ર વાતો અને માતોના દુનિયાભરની વાતો મોટી મોટી કરશે જાહેરાતો કરશે પણ આપવામાં ઝીરો જેથી કરીને સમીકરણો હવે જ્ઞાતિવાદના ભાજપ ગમે એટલી કોશિશ કરે પણ ચાલે રાઈટ રસ્તા પાણી ગતરથી ઉઠીને ધારાસભ્ય કરવાનું હોય છે તમારા મત વિસ્તારના પ્રશ્નો હજુ કયા છે કે જેનો નિકાલ લાવવા માટે તમે હવે પછીના દિવસોમાં કામ કરશો સૌથી વધારે જો હું તો ગ્રાસરૂટની અંદર કાર્યક્રમ દસ વર્ષ કોર્પોરેટર આ વિસ્તારમાં જ દિવસ બધી હતી વરાછા કતારગામ વિસ્તારમાં પંદર વર્ષથી ધારાસભ્યો પાંચ વર્ષથી આ સૌથી વધારે આ શહેરની સમસ્યા અત્યારે હોય તો ટ્રાફિકની સમસ્યા છે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા અને પહેલાં આ શહેર સ્વચ્છ હતું સુંદર હતું હરિયાળું હતું રોગમુક્ત તૃપ્ત હતું આજે પણ સુરત શહેરના પંદર પંદર વર્ષ સિટીમાં છે મહા વિસ્તારો એવા છે કે અહીંયા પાણી નથી તૃપ્ત બનાવવાની વાત વાતો અમે આ લોકોએ હત્યા કરે પણ સૌથી પરિણામ સાચું આપ્યું હોય તો બે હજાર બે સુધી બે હજાર સુધી અમે આપ્યું કે કોઈ વિસ્તાર પાણી વગરના અમારા વિસ્તારમાં હતો એ પાણી વગર ન થવા દીધો આજે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે સ્વચ્છતાની છે આરોગ્યની છે છાસ વારે ગમે તેવા મતલબમાં પાણી નથી આવતું ગંદા પાણી આવે આરોગ્યની પણ સમસ્યા છે આ બધી ગ્રાસરૂટના સવાલો છે સૌ બીજી ત્યાર પછી મેડિકલનું મતલબ વેપારીકરણ થયું શિક્ષણનું વ્યાપારીકરણ થયું એ મતલબ રાજ્ય સરકારના સવાલ કારણ કે અગાઉમાં શિક્ષણ અને આરોગ્ય ફ્રી હતું છેલ્લા અગિયાર વર્ષની અંદર મેડિકલ અને આરોગ્ય આજે મતલબ કોમર્શિયલ થયેલા થઈ ગયું આજે ઘણી માણસ બાયપાસ સર્જરી વાલ કિડનીનો કેન્સરનો ઇલાજ કરાવો હોય તો બિચારાને ભીખ માગવી પડે અથવા તો મતલબ પોતાનું ઘર વેચવું પડે દાગીના વેચવા પડે અને ઝુંપડાવાળા માણસ ગરીબ માણસ હોય એનો પોતાનો ઈલાજ ન કરાવી શકે અને કોઈનો ઘરનો મોભી પણ જતો રહે તો આ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ ટાઈમે કોંગ્રેસના ટાઈમમાં આ મેડિકલ ફ્રી હતો માર્ગ ફ્રી હતો દાખલા તરીકે આપ ગણો પ્રજાના ગ્રાસ્ટના પ્રયોગ ગુજરાત હાઉસિંગ બોર્ડના અંદર અમદાવાદ વડોદરા રાજકોટ સુધી દરેક શહેરોની અંદર ટેનો મેનવ કોંગ્રેસ સરકારે આપ્યા હતા ગામડાના સો વર્ષનો પ્લોટ આપતા હતા ગરીબ માણસોને સ્તમ કેસ બોર્ડ હતો અને ગરીબ માણસોને કોલરશીપ પણ મળતી હતી બધું જ મળતું હતું આજે છેલ્લા પંદર વર્ષ દસ બાર વર્ષથી કોલરશિપ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે તો પણ આ ભાઈ ઉત્સવમાં વાપરી નાખે બે હજાર રૂપિયા ગરીબ માણસને ઘેરે પ્રસ્તુતિ આવે તો ઘી ગોળના પૈસા સેન્ટ્રલ ગવર્મેન્ટના આવે તો આ ભાઈ ઉત્સવમાં વાપરી નાખે રાઇટ ઓફ ઇમ્પ્રેસમાં આપેલા અગ્યા વર્ષના જવાબ પ્રમાણે આ પૈસા પણ એને ઉત્સવમાં વાપરી નાખ્યા મેડિકલના પૈસા આવે હોસ્પિટલના આધુનિકરણ એ પણ ઉત્સવમાં વાપરી નાખે અને માત્ર મેડિકલનો આધુન આરો વ્યાપારીકરણ કર્યું શિક્ષણનું આરોગ્યકરણ શિક્ષણનું પણ વ્યાપારીકરણ કર્યું એ સૌથી મોટી આજ પ્રશ્ન છે તો સૌથી વધારે કોંગ્રેસ સરકાર પર આવશે ગુજરાત હાઉસિંગ બોર્ડ ફરીથી જીવતું થશે ઘરનું ઘર લોકોને મળશે સમકરણ બોજ ચાલતું થશે ગરીબ માણસોનો સોરનો પ્લોટ મળશે મેડિકલ પણ ફ્રી થશે અને આરોગ્ય પણ ફ્રી શિક્ષણ પણ ફ્રી થશે અને ગરીબ માણસનો દીકરો આજે દીકરો કે દીકરી ભણી શકતા નથી ડ્રોપનો રેશિયો સૌથી વધારે વધ્યો છે એ ડ્રોપનો રેશિયો ઓછો થશે અને ગરીબ માણસનો દીકરો દીકરી પણ એન્જિનિયરમાં સીએ બની શકશે વકીલ બની શકશે એ કોંગ્રેસની નિયમ છે અગાઉના ટાઈમમાં જે કોંગ્રેસની પોલિસી બીજા એ જ પોલિસી ફરીથી આવશે તમે કહ્યું કે વિકાસના નામે છેલ્લા પંદર વર્ષમાં કંઈ થયું નથી પરંતુ વિકાસ તો દેખાય રહ્યો છે એની અંદર કંઈ કોઈએ કંઈ કહેવાની જરૂર નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમે રોડ જુઓ આપણા શહેરના જુઓ કે આખા રાજ્યના હાઈવેના રોડ જુઓ ગામડાની વીજળીના જે પ્રશ્નો છે વીજળી ભલે કદાચ ચોવીસ કલાક ન મળતી હોય પરંતુ એક એક ગામડાને વીજળી મળે છે તે પણ વાસ્તવિક હકીકત છે એને તમે એને તમે ઇનકાર કરી શકો તેવી પરિસ્થિતિની અંદર નથી તમે ભલે એમ કહેતા હોવ કે પાંચ કે છ મોટા ઉદ્યોગપતિઓનો વધારે વિકાસ થયો હોય એક અલગ વાત છે જમીનોના ભાવ આસમાને ગયા છે વિકાસ થયો તો જમીનના ભાવ આસમાને ગયા એમને તો નથી જતા કયા આધાર પર એવું તમે કહી શકો છો કે વિકાસ નથી થયો એમના ટોટલી મુદ્દા ઉપર કહું છું વિકાસ નથી કર્યો રાજ્યમાં એકસો ને એસી જીઆઈડીસી ઓગણીસો એસી પહેલા પંચાણું પહેલાં હતી એમાં કઈ જીઆઈડીસીનો વધારો કર્યો રાજ્યમાં એકસો ને પંચ્યાસી સિંચાઈ યોજનાઓ હતી ઓગણીસો પંચાણું પહેલાં કઈ સિંચાઈ યોજનાનો વધારો કર્યો રાજ્યમાં કયું પોલીસ સ્ટેશન બનાવ્યું રાજ્યમાં કઈ શાળા બનાવી રાજ્યમાં કઈ યુનિવર્સિટી બનાવી રાજ્યમાં કયું બસ સ્ટેન્ડ બનાવ્યું રાજ્યની અંદર એણે વિકાસ ક્યાં કર્યો મને પહેલાં બતાવે અને એ શ્વેદપત્ર બહાર પડે રાજ્યમાં નથી એક સિંચાઈ યોજના બની નથી એક યુનિવર્સિટી બનાવી નથી કોઈ મતલબ બસ સ્ટેન્ડ બનાવ્યું નથી કોઈ પોલીસ સ્ટેશન બનાવ્યું નથી કોઈ શાળા બનાવી માત્ર ને માત્ર કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ દાતાએ બનાવી દીધું છે રાજ્ય સરકારનો હિસ્સો હું તમે એમ કહો સેન્ટ્રલ ગવર્મેન્ટે જે પૈસા આપ્યા એની હિસાબે નેશનલ નેશનલ હાઈવેની અંદર એક રૂપિયો મતલબ હું રાજ્ય સરકારનું યોગદાન કહ્યું નેશનલ હાઈવે બનાવવા મળ્યો તો સોએ સો ટકા ખર્ચો સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે બીઆરટીસી યોજના તો એ સો ટકા સેન્ટ્રલ ગવર્મેન્ટ ખર્ચો કરે છે એકસો આઠ તો સોએ સો ટકા સેન્ટ્રલ ગવર્મેન્ટ ખર્ચો કરે છે રાજ્યના શહેરના કોઈ અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનતા પહેલાં પંચાણું પહેલાં કે બે હજાર બે પહેલાં બે હજારને ચાર સુધી જે બન્યા એની અંદર રાજ્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ એક રૂપિયો નથી આપ્યા જ્યારથી મનમોહનસિંહની સરકાર આવી યુપીએની સરકાર આવી ત્યાર પછી અંડરબ્રિજના પૈસા સો પૈસા મળે છે સેન્ટ્રલ ગવર્મેન્ટના ઓરબીજના પૈસા મળે છે બીઆરટીસી યોજનાના સો સો ટકા પૈસા એને આપ્યા ત્યારબાદ મતલબ જે કંઈ વિદ્યા પ્રધાન સડક યોજનાના પૈસા આપે છે એ રાજ્યના પંચાવન હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આપી એ પણ આ ભાઈ ઉત્સવમાં વાપરી નાખ્યા મને બતાવો એનું શ્વેત એના મરદાનગી હોય તો એમ એક વખત શ્વેતપત્ર બહાર પડે હું તો બે હજાર સાત પહેલા ગયા તો આજે કહું છું રાજ્યમાં કોઈ પણ સિંચાઈ યોજનાનું કોઈ પણ કામ કર્યું હોય તો એનું શ્વેતપત્ર બહાર પડે અને વિધાનસભામાં હોય તો ચોવીસ કલાક શું કરતી ચોવીસ કલાકમાં શક્તિસિંહને સસ્પેન્ડ કરવામાં આવે અર્જુનભાઈને સસ્પેન્ડ કરવામાં આવે સિદ્ધાર્થભાઈને સસ્પેન્ડ કરવામાં આવે અને શંકરસિંહ બાપુની સામે મંચમાં અરે એને વિકાસ કર્યો તો મારા ચાર નેતાના ખુલ્લો મંચ બની ને જે નેતા હારો લાગે એની મંચ પર આવે એણે વિકાસ કર્યો તો આંકડા સાથે આવે અને હું તો કોઈ મારી સામે આવે ચાલોને વિકાસ કર્યો હોય તો વિકાસ કર્યો નથી માત્ર પોકલ જાહેરાત આહા રાજ્યમાં એને વીસ લાખ કટઆઉટ મૂક્યા રાજ્યની અંદર સ્વામી વિકાનંદ યાત્રા કાઢી સરદાર યાત્રા કાઢી માત્રમાં રણોત્સવ કર્યો પ્રવિયો ઉત્સવ કર્યો કૃષિ ઉત્સવ કર્યો ઉત્સવ નવરાત્રિ ઉત્સવ એ સિવાયની પાંચ કોઈ વિઝન નથી રાજ્યમાં કટઆઉટ લગાવવાનું અલગ અલગ એસનના અલગ અલગ મતલબમાં એક્શનના અલગ અલગ તીરકામઠા લઈને ફલાણું દીકડું અલગ અલગ પાઘડીથી એ સિવાય પાક કોઈ વિઝન નથી માત્ર ને માત્ર વિકાસ કર્યો અદાણી અંબાણી રિલાયન્સ ટાટા લાઝન ટોડ ટોગરો એસઆર જીટેક એનટીપીસી આવા લોકોનો વિકાસ થયો છે કોનો વિકાસ કર્યો રાજ્યની જમીનો જ વેચી લાખો હેક્ટર જમીન તો આ સિવાય કોને તેત્રીસ કંપની કોને આપી કે આ ગરીબ માણસના શ્રમજીવીને પ્લોટ ફ્લોટ કે ક્યાં ગરીબ માણસને પચાસ હો વારની ફેક્ટરી બનાવી કેમિકલની ફેક્ટરી બનાવી ટેક્સટાઇલ બનાવી અગાઉની રીતે ટેક્સટાઇલની મંદી આવતી તો ત્રીસ ટકા વીસ બિલ માફ આપતા અગાઉમાં મંદી આવતી તો એની ડ્યુટી માફ થતી ઇલેક્ટ્રીની આજે નથી થતી અગાઉના ટાઈમની અંદર કોઈ પણ ધંધામાં રૂટની અંદર મંદી આવતી જામનગરમાં એન્જિનિયરિંગમાં મંદી આવતી ત્યાર પછી ટેક્સટાઇલમાં મંદી આવતી તો અગાઉના સરકારો બધી એને સહાયની પડખે ઊભી રહી આ સરકાર કોની પડખે ઊભી રહી નાના ઉદ્યોગો મતલબમાં લાખો ઉદ્યોગો બંધ થયા જીઆઈડીસીમાં એકસો એંસી જીઆઈડીમાં કોને મદદ કરી કયો વ ટેક્સ ડીઝલ પેટ્રોલ સીએનજી ઉપર સૌથી દેશમાં વધારે ટેક્સ છે સૌથી દેશમાં વહીવ ગુજરાતમાં મૂકી સૌથી વધારે મતલબમાં ખેતર યુરિયા ઉપર ખાતર ઉપર ટેક્સ લેવા તો ગુજરાતમાં લેવાય ખેત આવજો જો ખેત ટેક્સ લાવે તો હિન્દુસ્તાનમાં આખું ગુજરાતમાં લેવાય ખેડૂતોના પંદર ટકા વેટ ટેક્સ લે છે યુરિયા ઉપર દેશમાં કોઈ નથી લેતું એક ટકોય ક્યાં આધારે તમે કહો વિકાસ વિકાસની અંદર કયા ગામમાં બસ સ્ટેન્ડ બનાવ્યું ઉલટાની આ આઠ હજાર રૂટ બંધ થયા બસના ગામડાની ટ્રાન્સપોર્ટિંગ સેવા પડી ભાંગી ગામડામાં જ્યોતિગ્રામ યોજના તો કોને પૈસા કે બારસો કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે સો સો ટકા ખર્ચો આપ્યો છે અને આજે એને વીજવી નથી મળતી માત્ર જાહેરાત સિવાય બીજું કર્યું શું તમે સતત એક વાત કરો છો કે પૈસા આપ્યા કેન્દ્ર સરકાર પૈસા આપે છે તો કેન્દ્ર સરકાર જે પૈસા આપે છે તમને એવું લાગે છે કે કેન્દ્ર સરકાર પૈસા આપીને કોઈ રાજ્ય સરકાર ઉપર ઉપકાર કરે છે એ આપણા જ પૈસા ત્યાં જાય છે ને ત્યાંથી એ પૈસા આપણને આવે છે તેમાં કેન્દ્ર સરકાર નવું શું કરે છે અરે કેન્દ્ર સરકાર ઉપકાર નથી ઉપકારનો ઉપકાર તો આ ક્યાં કરે છે આણે તો મતલબ ઉલટાના ટેક્સ લઈને લોકોની પ્રસિદ્ધિના પૈસા જે પ્રજાના લાખોને અબજો રૂપિયા એકસો ને અઢાર કરોડ કરતા વધારે માત્ર ને માત્ર એને નો એને ઉત્સવ પાછા વાપર્યા છે આ દસ વર્ષમાં ભાડા ભથ્થા આવા જવાના અધિકારીઓના બધા જ ઉત્સવની પાછળ એના ફાઇવ સ્ટાર ઉપવાસમાં જાહેરાતો પાછા વાપર્યા છે કોની પાછળ પૈસા વાપર્યા છે એને એટલે તમે ઉત્સવ ને તમે એમ નહીં કહો સેન્ટ્રલ ગવર્મેન્ટની સેન્ટ્રલ ગવર્મેન્ટે તો ખૂબ મદદ કરી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અત્યારે હું તો એમ માનું છું રોજ મનમોહનસિંહ સોનિયા ગાંધીને ગાવો દેવા કરતાં એનું એક સ્વેતર બહાર પાડે યુપીએની સરકારમાં કેટલાક ત્યારે ભાજપાઈજીની સરકાર હતી જ ને ભાજપની તો કેટલા છ વર્ષમાં પૈસા મળ્યા આજે જયારે એનડીએ સરકારમાં એનડીએ અને યુપીએની સરકારમાં કેટલા પૈસા મળ્યા ચાર ગણા પૈસા યુપીએની સરકારે આપ્યા છે વાજપેયીજીની એનડીએ સરકાર હતા છતાં રોજમાં ઉપકારની વાત નથી ઉપકાર તો મતલબ ઉપકારની વાત છે જ નહીં ઉપકારની વાત તો ક્યારે છે નહીં ઉપકારની વાત માત્ર કજાના પૈસા પણ ઉપકાર એ પણ નથી કરતો ને પ્રજા પર માત્ર પ્રજાના પૈસાને પૈસાના પૈસા પ્રજામાં વપરાને બદલે માત્ર એક વ્યક્તિ પાછા વપરાના તલાટી મંત્રી માલમતદાર પ્રિન્સિપાલ સેક્રે આચાર્ય બધા જ બધાનું માત્ર મતલબ ઉત્સવમાં ઉપયોગ કર્યો શિક્ષણના આચાર્યનો શિક્ષકના પ્રભાવ આજે વિદ્યાર્થીનો ઉપયોગ કર્યો તમે વિચાર કરો વિદ્યા સહાયકનો પગાર પચીસો રૂપિયા નર્સનો પગાર પચીસસો રૂપિયા શોષણખોરી નીતિ થયું અરે ઓરિસ્સા જેવા રાજ્ય આઠ હજાર રૂપિયા પગાર આપે છે સીધી તમે કેમ તમારા દિલ ઉપર હાથ રાખીને વિચાર કરો જાઓ ઓરિસ્સાની અંદર ઓરિસ્સાની અંદર સૌથી દેશમાં શ્રેષ્ઠ દેશમાં વિકાસ થયો તો ઓરિસાનો થયો છે રાજ્યનો વિકાસ મતલબમાં ચીમનભાઈના ટાઈમમાં સત્તર ટકા થયો માધવસિંહભાઈ માં ટાઈમ અમરસિંહભાઈ માં ટાઈમ જો રીજે આંકડા મારા આંકડા નહીં એના પોતાના આંકડા જો માત્રને માત્ર જુઠ્ઠું બોલવું જોરથી બોલવું વારંવાર બોલવું અને બધાને કહેવાથી એક વખત રોજ જુઠ્ઠું બોલે જૂઠ જૂઠ અને લોકો સત્ય માની લીધું ત્યારે હવે નથી માલવા રાજ્યનો વિકાસ તો ચીમનભાઈના ટાઈમમાં થયો ચિમનભાઈ કંઈ કટઆઉટ નહોતા લગાવ્યા જાહેરાત નહોતી કરી એને રેલીઓ નહોતી કાઢી એને સન્માન સમારોહ નહોતો માધવસિંહ કોઈ સન્માન સમારોહ નહોતા કે અમરસિંહભાઈ સન્માન માત્ર માત્રને માત્ર એની તો સન્માન સમારોહ કામ પેલા લોકો કરી ગયા ચિમનભાઈ અમરસિંહભાઈ માધવસિંહભાઈ એ બધા કરી ગયા અને ઉત્સવ આ જ કરે છે નર્મદા યોજનામાં એનામાં મરદાનગી હોય તો સાહેબ આજે પણ મારી પાસે આવે મારી સામે નર્મદા યોજનાની અંદર એસી હજાર કિલોમીટર સબ માઇનર કેનાલ અને માઇનર કેનાલનું કામ બાકી છે સબમાઇનર માઇનર અને માઇનર કેનાલનું કામ બાકી છે મિત્રો નર્મદા યોજના ખેડૂતોનું હિત કરવું હોય તો એને મતલબ સબમાઇનર માઇનર માઇનર કેનાલો બનાવી જ હતી હવે કેમ ના બાર વસ્તી કોણે રોકતું હતું ચિલ્લાઈ ચિલાઈને વધન સભામાં કહ્યું છે ટાટા કન્સલે ઓગણીસો અઠ્ઠાણું માં કહ્યું હતું નવાણુંમાં કે રાજ્યની અંદર સૌથી પંજાબ કરતાં દેશમાં સૌથી કૃષિમાં શ્રેષ્ઠ હોય તો નર્મદા યોજનાની બ્રાન્ચ કેલાનું તાકીદે બનાવો બે હજાર એક પછી મેં બ્રાન્ચ કેલા એક બની નહીં એક પણ નહીં બની આજે નર્મદા યોજના સાકાર થઈ માત્ર ચીમનભાઈને આપધારે ચિમનુભાઈએ સાચું યોગદાન આપ્યું છે માત્ર ને માત્ર ચીમનભાઈ પટેલના ટાઈમ પહેલા કેટલું કામ થયું અને ત્યાર પછી ક્ષેત્ર બહાર પાડ્યા દૂધનું દૂધ પાણી પાણી થઈ ગયા અને દૂધનું લોકાયુક્ત નિમ્યા લોકો એકની નિમણૂકતા દસ વર્ષથી ગુજરાતમાં પોસ્ટકાલી છે ખબર પડે કે ભાઈ કેટલા પવિત્ર છે સીએજી રિપોર્ટ પ્રમાણે જે ભ્રષ્ટાચાર ચોપન હજાર આઠસો કરોડનો થયો સુજલામ સુફલામ પાંચસો કરોડનો રૂપિયા થયો ત્યારબાદ એનો બાકીનો જમીનોમાં કેટલો કંભાડોમાં થયો જમીન સત્તર કુંભાડોમાં એક લાખ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે માત્ર ને માત્ર હું તો કોઈ મરદાનગી હોય સાચા સત્ય હોય આપણે એને આવકારીશ ચાલો હું એમને વંદન હું એનું સન્માન કરીશ લોકો એક બતાવે કેટલા મંત્રીઓ જેલમાં જાય પોતે ક્યારે જેલમાં જાય જેલ હા હું સન્માન કરીશ જા હું એને પ્રોમિસ આપું છું લોકાય નિમે કેમ લોકાયુક્તથી ડરે છે નિખિલભાઈ દુશ્મન પણ તપાસ કરે જો તમે સત્ય હો તો એને પણ આવકારીને એને આવકારવું જોઈએ કેમ ડરે છે લોકાયુક્તથી દસ વર્ષથી એટલે મિત્ર હું તમને કહું તમારી પાસે જે માહિતી છે એ તદ્દન ખોટી છે રાજ્યનો વિકાસ અગાઉની સરકારે કર્યો છે આને માત્ર ઉત્સવ કર્યા છે પ્રજાના પૈસાનો વ્યર્થ ઉપયોગ કર્યો છે પરંતુ વિકાસની સાથે સાથે મોંઘવારીનો પ્રશ્ન જે છતાવે છે તેને માટે તો સીધી જવાબદારી કેન્દ્ર સરકારની છે રાજ્ય સરકાર ક્યાં જવાબદાર છે આજે લોકો પીસાઈ ગયા છે પીસાઈ છે તમે જે જોરશોરથી વાત કરો છો પરંતુ જે સામાન્ય વર્ગ છે જે મધ્યમ વર્ગ છે જે ગરીબ વર્ગ છે તેને જીવવાનું દુષ્કર બની ગયું છે એની જવાબદારી કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની રાજ્ય સરકારની કેમ કેન્દ્ર સરકારે મને ડીઝલ પેટ્રોલ અને સીએનજી ઉપર કોઈ રાજ્યમાં બાર ટકા કરતાં વધારે ટેક્સ નથી ગુજરાતમાં કેમ છે નક્કર કયા પગ લીધા એને ગરીબ અને મધ્યમ વર્ગની દયા હોય તો કેન્દ્ર સરકાર જે છ સિલિન્ડર ઉપર સબસિડી આપે બીજા રાજ્ય જાહેરાત કરી કે અમે બીજા છ સિલિન્ડર ઉપર સબસિડી આપીશું કે ત્રણમાં આને કેમ જાહેરાત ન કરી કે રાજ્ય સરકારનો હિસાબ ગરીબ અને મધ્યમ વર્ગમાં એનું કાંઈ યોગદાન નથી એની કંઈ જવાબદારી નથી એની જવાબદારી છે એને કેમ ના કહ્યું કે હું શિક્ષણની અંદર મતલબ સ્કોલરશીપને હું આપીશ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કોલરશીપ વાપરી નાખી સેન્ટ્રલ ગવર્મેન્ટ બે જે ગરીબ માણસની પ્રસ્તુતિ આવે તો ઘી ગોલના પૈસા સીધા હોસ્પિટલમાં એને મળતા ગામડાની જે ગરીબ શ્રમજી ભાઈ હોય બહેનોનો માતાનો કોઈ પ્રસ્તુતિ આવી હોય તો એ પૈસા પણ એને ઉત્સવમાં વાપરી નાખ્યા કયા નક્કર પગલાં લીધા સાહેબ મારા મંચ પર લાવો એમને કયા પગલાં લીધા એને ગરીબી હટાવવા માટે એટલે કે ડ્યુટી સૌથી દેશમાં સૌથી વધારે ગુજરાતમાં છે એટલે કે ડ્યુટી માફ કરીને બતાવે બીજા રાજ્યની સરખામણીમાં કરીને બતાવે બીજી રાજ્યની સરખામણી સીએનજી ડીઝલ અને પેટ્રોલનો વેટ ટેક્સ કરીને બતાવે બીજા રાજ્યની અંદર જે વિદ્યાર્થીઓને અપાતી સહાય કરીને બતાવે બીજા રાજ્યમાં ગરીબ અને મધ્ય વર્ગને મદદ અપાવી તો બતાવે બીજા રાજ્ય કરતાં માત્ર શોષણ કરી ઉલટાની મોંઘવારી વધારવામાં જવાબદાર હોય તો રાજ્ય સરકાર છે રાજ્ય સરકારે મોંઘવારી ઉલટાનું મોહનમન સિંઘે અને સોનિયા ગાંધીને સેન્ટ્રલ ગવર્મેન્ટને દેવા માટે માત્ર પોતાને મત વધારે મળવા માટે અને માત્ર ઝેર ભરવા માટે પોતે કોઈ પણ ગરીબી મોંઘવારી હટાવવામાં એક પણ સ્ટેપ લીધું નથી ધીરુભાઈ ભ્રષ્ટાચારના સંદર્ભની વાત કરીએ તો કોંગ્રેસ ખૂબ અત્યારે આગળ છે આ ક્ષેત્રની અંદર જેટલો ભ્રષ્ટાચાર કોંગ્રેસના રાજ્યની અંદર થયો છે કેન્દ્રની અંદર એટલો તો ક્યાંય નથી થયો અને તમે એવા ભ્રષ્ટાચારની સાથે રહીને આગળ વધવાનું પસંદ કરી રહ્યા છો આ વાત પ્રજાને રૂચતી નથી ગમતી નથી એ પણ વાત તદ્દન ખોટી છે ભ્રષ્ટાચાર વિરોધી પગલા લીધા કોંગ્રેસ સિવાય નથી લીધા ભાજપના ઇન્ડિયાના શાસનમાં કેટલા અધિકારીઓની ઉપર સેપ લેવાને બતાવો અને કોંગ્રેસના રાજ્યની અંદર સીબીઆઈથી માંડીને એક એક અધિકારી ઉપર પગલા લીધા ભાજપના રાજ્યની અંદર એક એક મંત્રીએ ભ્રષ્ટાચાર એક પણ પગલા લીધા બતાવો કોંગ્રેસના ટાઈમમાં કલમાણી કે જેલની ઉપર પગલા લીધા સીધા કોંગ્રેસે એના રાજા કેવોને જેલમાં ધકડતા વાર નથી લાગી અને માત્ર ને માત્ર પોતાના બનાવટી આંકડા મુરલીમર જોશીએ પોતા સીએજીને અડપણ સાથે ચેડા કરી અને અધિકારી દબાણ કરીને માત્ર બોફર્સ કુમારમાં હું હતું કઈ નહોતું માત્રને માત્ર ને માત્ર એક ભાજપ પ્રેમી અને સંઘના એક સચાઈ માત્ર ને માત્ર એક ગટ અને આ લોકોને તો કેવત છે કે રાયને પર્વત બનાવવાનું ભાજપમાં કઈ ભ્રષ્ટાચાર પર્વત જેવું હોય તો મતલબ એને ઝીરો બનાવવાની ટેવ છે માત્ર બધા બોલે કોંગ્રેસમાં એવી ટેવું નથી અને એને માત્ર ને માત્ર રોજ લોકસભા અરે એમાં મતદાન ગયું હોય તો લોકસભાની અંદર ચર્ચા કરે કેમ મતલબ પાછી હટ કરે છે વિધાનસભામાં ચર્ચા કરે અમારા શક્તિસિંહ અમરજુરભાઈ સિદ્ધાર્થ પટેલ સસ્પેન્ડ કરી નાખવા મિનિટે મિનિટે લોકશાહીનું ખૂન કરવું અરે એનામાં મતદાન ગયું હોય તો વિધાનસભાનું મંચ અંદર બીજા રાજ્યની અંદર જેમ વિધાનસભા એમ ચાલવા દે અને શું કરવા દેશમાં તમે બહેસ કરે ચર્ચા માટે મતલબ તૈયાર છીએ ચર્ચા કરવી જોઈએ ને પણ ચર્ચા કરવા તૈયાર નથી એનું કારણ છે મતલબ ભ્રષ્ટાચાર માત્ર કર્યો છે અને કોંગ્રેસે ભ્રષ્ટાચાર નથી કર્યો એટલે એને માત્ર ને માત્ર લોકસભાની અંદર હંગોમાં કરવો લોકસભા ચાલવા ન દેવી ખોટો આક્ષેપ મૂકીને અને લોકોની અંદર ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચારના મૂળ એની બીજું નાટક સિવાય કંઈ છે નહીં બાજુ કારણ કે મને ખબર છે નાટ્ય નાટક લોકસભાની અંદર એની મતલબ હોય તો શું ડરે છે સીએજીના રિપોર્ટ પ્રમાણે તમને જોયું દૂધનું દૂધનું પાણીનું પાણી થઈ ગયું હમણાં ટુ જી કુંભાળની અંદર એવી રીતે એની પાસે બીજું કશું નથી માત્ર ને માત્ર નાગ ભ્રષ્ટાચારની અંદર સૌથી દેશમાં સ્ટેપમાં પગલાં લીધા હોય તો કોંગ્રેસે લીધા કોંગ્રેસની અંદર કોંગ્રેસનો કાર્યકર્તા હોય તો એને હવે એમણે સિબુ સરોન સિબુ જ્યારે કોંગ્રેસમાં હતો તો ભ્રષ્ટાચારી હતો એમણે મુખ્યમંત્રી બનાવી લીધો હતી એનો ભ્રષ્ટાચારી નહોતો તો એ પવિત્ર થઈ ગયો એવા અસંખ્ય દાખલા છે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિની હોય ગમે તેટલો ભ્રષ્ટાચારી હોય તો કોંગ્રેસમાં ભ્રષ્ટાય ભાઈ સિવાય કોંગ્રેસ ભાજપમાં આવે એટલે પવિત્ર થઈ જાય ગંગા મનાય એટલે એટલે કોંગ્રેસે જ ભ્રષ્ટાચાર આદેશમાં મિટાવવા માટે પ્રયત્ન કર્યા છે કોંગ્રેસે જ ભ્રષ્ટાચાર વિરોધી સ્ટેપ લીધા છે કોંગ્રેસે પાર્લામેન્ટ હોય કે એના રાજ્ય સંઘ ક્યારે કોંગ્રેસે કોંગ્રેસના માણસે પ્રચાર એક મણિષને છાવ્યો નથી તત્તમ એણે રાજીનામા લઈ લીધા આ તો ગડકરી સામે જુઓ ગડકરીએ જ્યારે સ્વામી વિવેકંદ જેનું પણ આટલું અપમાન કર્યું છતાં પણ રાષ્ટ્રીય પ્રમુખ એના મતલમાં બાંગારુ લક્ષ્મણ છતાં તમે જુઓ જ્યારે કોર્ટે જજમેન્ટ આપ્યું એને જેલની સજા આપી આપીને તો પછી એટલે એના રાષ્ટ્રપ્રમુખથી એક એક વેંકટ અત્યારના આજના દિવસમાં તમે ગણો કે એના ગડકરી એની ઉપર કેટલા આક્ષેપો થયા આજ માતા અફઝલ ગરને મતલબ ફાંસીની સજાની વાતો કરે ભાજપવાળા તો અફઝલ ગરને પાર્લામેન્ટની અંદર બચાવનાર કોણ હતા આજે જેઠમલાણી હતા આ જેઠમલાણીએ પાર્લામેન્ટમાં પ્રવચન આપ્યું છે કે અફઝલને ફાંસી ન થવી જોઈએ જીવાની તક આપવી જોઈએ પાર્લામેન્ટની અંદરનું પ્રવચન છે મારાને આંકડા જોઈ લો અફઝલ ગુરુને અને એને રાજ્યસભાનો સભ્ય બનાવ્યો એટલે જયારે મતલબ બીજી પક્ષમાં હોય ત્યારે ભ્રષ્ટાચારી ગણાય પોતે ગઈ સત્ય ગણાય અરે ત્રણ ત્રણ ખૂંખા અઝર મસૂદ જેવાને પાકિસ્તાન મુકનારા માણસો ક્યાં મોઢે આતંકવાદની વાત કરે આતંકવાદને છોડનારા માણસો છે આ તો ભાજપ નિર્ણય રાજની અંદર એટલે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જો હટાવવાનું પ્રયત્ન કામ કર્યું હોય તો કોંગ્રેસે આતંકવાદને ખતમ કરવાનું કામ કર્યું તો કોંગ્રેસે ક્યારેય પણ જ્યારે પાર્લામેન્ટ ઉપર હુમલો થયો ત્યારે આરપારની લડાઈની ખૂબ વાતો કરી બરાબર ને ચોવીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો એટલે લશ્કર મતલબ નવ મહિના સુધી સરહદે રાખ્યું અને છેવટે પાછું લડાઈ ન કરી પાકિસ્તાન વાતો કરે લડવાની કેમ લડાઈ કરી તો પાકિસ્તાનના બહુ વિરોધી હતા તો એટલે માત્ર ભાજપના બધા નાટકો છે સારી રીતે હું જાણું છું એ સિવાય કશું નથી ગુજરાત પરિવર્તન પાર્ટીનો રોલ આ ચૂંટણીમાં કેવો રહે છે તમારી સામે પણ ઉમેદવાર જીપીબીના ઊભા રાખવામાં આવ્યા છે હું માનું છું કે કેશુભાઈ પટેલ સાથે તમારો નાતો ખૂબ નજીકનો રહ્યો તો તમે એમનાથી ઘણી વખત નારાજ પણ બહુ થતા હતા હવે કદાચ કુદરતી એવા સંજોગો ઉપસ્થિત થયા છે કે તેઓ તમને ફાયદો કરાવે અને ભારતીય જનતા પાર્ટીના મત તોડે આ વિધિની વક્રતા સમયની વક્રતા છે એને આપ કેવી રીતે છો વિધિની વક્રતા ગણો કે સમયની વક્રતા એ સમય જ બતાવશે ફાયદો કે નુકસાન કેશુભાઈ પટેલ જે તમે કહો કે જો તમને આ મુદ્દો તમે યાદ કર્યો સારું કર્યું તમારો આભાર માનું છું જો ભાજપની અંદર લોકશાહી હોત તો કેશુભાઈ ને ભાજપ છોડવું પડ્યું શંકરસિંહ બાપુ હુકરા છોડવું પડ્યું સુરેશ મહેતા માજી મુખ્યમંત્રી શુક્રવા છોડવું પડ્યું કાશીરામ રાણા સાત વખત પાર્લામેન્ટમાં છ વખત પાર્લામેન્ટમાં ચૂંટાયેલી ટેક્સટાઇલ મંત્રી બીના શુક્રાર છોડવું પડ્યું એનું કારણ માત્ર ને માત્ર માત્ર લોકશાહી નથી એ પુરવાર કરે છે અને પરિવર્તન પાર્ટી મને ફાયદો કરશે કે નુકસાન કરશે એ તો સમય બતાવશે એટલે એ તે બાબતમાં અત્યારે કંઈ કહેવું નથી અને કેશુભાઈ સાથે મારી હંમેશા માટે સારા સંબંધ રહ્યા ને બાપ દીકરાને ક્યારેક કોઈ મદદ સિદ્ધાંતથી મતભેદ તો હોય થાય એ તો હું કહું છું લોકશાહી તો હોવી જ જોઈએ પોતાની વિચારની આપણે ન કરી શકો તેનો અર્થ જ નથી ત્યારે ભાજપમાં અત્યારે વિચારોની આપલે પણ નથી થઈ શકતી અને હું તો વિચારોની આપલે થતી હોય અને પોતાના વિચારો રજૂ કરશે એને ત્યાં સાથે જ બેસવાલ છું જેથી કરીને મતલબ એટલે હું આજે પણ માનું છું કે તમે સારું કર્યું સારો પ્રશ્ન પૂછો કે કેશું હું તો એ માનું ભાજપમાં લોકશાહી હોત તો દસ વર્ષ સુધી કાશીરામ રાણા પાર્લામેન્ટના મેમ્બર હોવા છતાં એક પણ ભાજપનો કોર્પોરે કાર્યકર્તા જઈ શકતો નહોતો આ ભાઈની પરમિશન વગર હું પણ ભાજપમાં તો એ પરમિશન વગર આપણી સાથે વાત નથી કરે કારણ કે એની ગુડ બગમાં જતા રહે જેથી કરીને ભાજપમાં અત્યારે બે હજાર એક પછી લોકશાહીનું તદ્દન ખૂન થઈ ગયું માત્ર સરમુક્તા સાઈ ગયું ચાહે અમીરનું શાસન ગણો ચાહે હિટલરનું ગણો ચાહે જે ગણો તે અગાઉના ટાઈમમાં રાક્ષસોને પણ સિદ્ધાંતો હતા આજના દિવસમાં નથી આ તમને ચોખ્ખું આજે પણ કહું છું અને માત્ર ને માત્ર એક જ વ્યક્તિની પૂજા કરે ભાજપની અંદર સત્તા લેવી તો માત્ર એના મોબાઈલમાં પણ ભાઈશ્રીનો ફોટો હોવો જોઈએ મંદિરમાં પણ ભગવાનને બદલે ભાઈશ્રીનો ફોટો રાખતે અને આવનારા દિવસોમાં કદાચ આવી સત્તાની રહે તો મંદિરો પણ એના બનાવશે આ લોકો એમાં કચાશ નહીં રહે ભગવાન વિષ્ણુને ગણપતિને માતાજીને સાઈડ પર મૂકીને આ લોકો જે અત્યારે એની ચમચાની એની પાસે ખુસામતખરોની ફોજ જે છે ખુસામતખોરો એના મંદિર બનાવતા પણ અચકાશે નહીં

દરેક સમાજના જે કંઈ એના એ સમસ્યા એ સમસ્યા એની જે સમસ્યા એ મારી સમસ્યા એની સમસ્યા માટે હું એની સમસ્યા પૂરી કરવા માટે એની સમસ્યા હલ કરવા માટે મારી જેટલી તાકાત પૂરી તાકાત લગાવી દઈશ અને એનું સર ઊંચું કરીશ ક્યારે પાછી પાણી નહીં કરું એ મારું પ્રોમિસ છે દર્શક દોસ્તો આ હતા સિદ્ધિદુભાઈ ગજેરા પોતાના વિચારોની સાથે સુરતની વરાછા વિધાનસભા મત વિસ્તારના તેઓ ઉમેદવાર છે તેમને તેમના આ કાર્યની અંદર સફળતા મળે તેવી હાર્દિક શુભકામના આપના દોસ્ત નિખિલ અને સાબિર અલી સૈયદને રજા આપશો નમસ્કાર